એક કાળ હતો દીક્ષા ઈઝી નથી, ભાગીને લેતા હતા. જો અમારો આખો સમુદાય ભાગેડું સમુદાય, અમારા દાનસુરી મહારાજે ભાગીને લીધી, પ્રેમસુરી મહારાજે ભાગીને લીધી, રામચંદ્રસુરી મહારાજે ભાગીને લીધી, ભુવન ભાનુસુરી મહારાજે ભાગીને લીધી, પદ્મવિજય મહારાજે ભાગીને લીધી. આવા તો કેટલાય. એટલે હું કહું, એક સમય હતો દીક્ષા ભાગીને થતી, લગ્ન રજા માગીને થતા, આજ ઉલટા હો ગયા. હવે દીક્ષા રજા માગીને થાય, મા બાપ સામે ચડીને ખોડે બેસાડે, અને લગ્ન ક્યારેક મા બાપની સંમતિ ન મળે તો ભાગીને કરી દેતા. દીક્ષાનો માર્ગ આજે ખુલ્લો થયો છે. સુકૃતમાં આવા મુમુક્ષુનું બહુમાન થાય છે. સુકૃતની અંદર જ્ઞાનની આવી અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલે છે. તો ચારિત્રની પણ પ્રવૃત્તિ, મુમુક્ષુનું બહુમાન એ ચારિત્રની પ્રવૃત્તિ છે. એટલું જ નહીં, આજુબાજુમાં જેટલા પણ મુમુક્ષુ હોય, ચાહે એક તીથી, બે તીથી, ત્રણ થોય, ચાર થોયના, કોઈ ભેદભાવ રાખ્યા વગર મુમુક્ષુઓને અહીંયા ભક્તિથી ભોજન કરાવે છે. લોકડાઉનની અંદર આ મુમુક્ષુઓને પ્રેમથી જમાડ્યા. એક મુમુક્ષુએ પોતાના મા બાપને કહી દીધું, મને મુંબઈ નહીં બોલાવતા, હું અહીંયા બરાબર છું, અહીંયા બધી જ મારી સંભાળ થાય છે. અને એમાંય લોકડાઉનની અંદર જે સાધુ સાધ્વીના સુપાત્ર દાનનો લાભ મળ્યો છે, આ ચારિત્રની આરાધના તમને બતાવું છું. સુકૃત પાછા જોયા વગર જે ભક્તિ કરી છે, એવરીડે 40 મહાત્માઓ પધારતા હતા લોકડાઉનના ચૈત્ર વૈશાખ જેઠ મહિનામાં. 40 મહાત્મા અહીંયા વોરાવા જયારે ઉભા રહ્યો ને, તમને એમ લાગે આપણે પાલીતાણામાં છે. મને અમરભાઈ કહે કે મારા સાહેબ, આ 3 મહિના જે ભક્તિ કરવાનો આનંદ આવ્યો છે, આવતીકાલે કદાચ ઉપરવાળો મને બોલાવે ને તો હવે મને કોઈ ચિંતા નથી. આ શબ્દો કેવો આનંદ પરાકાષ્ઠાનો હશે. અને એમાં આ સુકૃતને સહાય કરનારા પણ અમને મળી જ આવતા હોય છે. એ દિવસોમાં સવારની નૌકાર છે કે બપોરની ગોચરી હોય, વાસણાવાળા રાહુલભાઈ કે રેવાવાળા તૃષેનભાઈ, જો ડે 1 થી સુકૃતમાં જોડાઈ ગયા, એમના શ્રાવિકા ભૂમિબેન 2 કલાક રસોડામાં બેસી કેરીના રસ વગેરે કાઢવા, નાળિયેરના પાણી કરવા, બધું પોતાના ઘરે કરી અને પછી સુકૃતમાં પહોંચાડે, અને બપોરના સમયે 40-40 ગુરુ ભગવંતો પધારે અને આમ પાત્રા ભરવાના કાર્યો આ અમારા વિપુલભાઈ, મોનાબેન એ પરિવાર. સુકૃતની અંદર આવા સુપાત્ર દાનનો અદભુત લાભ આજે પણ મળે છે. આજુબાજુમાં વિનંતી કરી કરીને, મારા સાહેબ કોઈના ઘરે હમણાં જશો નહીં, ખબર નહીં કોણ ક્યાંથી શું લઈને આવે, આપ અહીં જ પધારો અને તમારી ભાષામાં કહીએ તો થૂ થૂ કરો, કે હજી સુધી આટલી ભીડ સુકૃતમાં લોકડાઉન દરમિયાન થઈ પણ સુકૃતને એક પણ કેસ મળ્યો નથી. ફૂડ પેકેટ્સ રોજના 2000 અહીંથી મોકલતા. પોલીસ સુકૃતમાં આવતી કે હમકો કુછ દો. આ પોલીસની સાથે હવે એવો ઘરબો થઈ ગયો છે, એનો મતલબ એ નહીં છે મને તમને પ્રોબ્લેમ આવે તો અમરભાઈને પોલીસ મોકલી આપો. જૈનોનું દાન કેટલું કામ કરતું હોય છે, જૈનોની ઉદારતા કેવા કામ કરતી હોય છે, એ સુકૃતમાં ચારિત્રની આરાધના, સાધુ સાધ્વીના સુપાત્ર દાન, વૈયાવજ એમને બ્લેન્કેટ વગેરે ઉઠાડવા, ઓરાવવા, આવા બધા ચિકાર કામો થાય છે. તપ, અહીંયા વન ડે આંબેલ કરાવ્યા છે બાળકોને, આંબેલના સંસ્કાર પણ એટલા માટે તે કર્યું હતું. આ નાનું બાળક અહીંયા દીપક એકાશનું કરાવી, અહીંયા દીવો પ્રગટાવવાનો અને બાળકોને બેસાડી દેવાના. હવે આ દીવો બુજાય ત્યાં સુધીમાં તમારે ઉભા થઈ જવાનું. મમ્મીને પૂછે કે એકાશનું કરાવતા એના 2 કલાક નીકળે, અમારે 20 મિનિટમાં તો બાબલો ઉભો થઈ જાય, દીવો બુજાઈ જશે. તો અહીંયા દીપક એકાશના કરાવ્યા, નૌપતની ઓળી કરાવી, 180 છ 3 દિવસ બાકી હતા. અને મેં વિપુલભાઈને કીધું, વિપુલભાઈ મને કે થઈ જશે, જે બોલો સાનીભદ્ર ડેકોરેટર્સ, થઈ જશે. સુકૃતના બધાના મોઢામાં એક જ હોય, થઈ જશે. આ સુકૃતનો લોગો છે, એ તમારા લગ્ન અહીંયા નહીં લાગતા, થઈ જશે. આ ધર્મની વાતો ચાલે છે અહીંયા. નૌપદની હોળી 180 દિવસ મૌન એકાદશીના પારણા કરાવ્યા, અહીંયા હમણાં જ વર્ષી તપના 1 બ્યાસના કરાવ્યા, અને આજે શું ચાલી રહ્યું છે. આ તપ છે, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ,
ચારે ધર્મની આરાધના સુકૃતમાં હજી 3 વર્ષ પૂરા નથી થયા. 3 વર્ષને શું કહેવાય? બાળક કહેવાય. છતાંય બાળક આજે ઘર ઘરમાં સૌના મોઢે વસી ગયું છે. જીભે નથી બોલતો, કારણ કે જીભે તો એનો ખજૂર પાક જ વસી ગયો, એની ચોકલેટ બરફી જ વસી ગઈ છે. આવા બધા કાર્યો જ્યાં થાય છે ત્યાંથી એક નવું ઉમેરણ થાય છે. મુમુક્ષુ બહુમાન.